ચીમાવાડી ગામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર 1 માં તારાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. કુકરમુંડા તાલુકાના ચોખી આંબલી ગ્રામ પંચાયતમાં સમાવેશ જાપા આંબલી ગામમાં આંગણવાડી 1 અને આંગણવાડી 2 કરીને 2 કેન્દ્ર આવેલા છે અને આ કેન્દ્રો પર જાપા આંબલી બહેનોને જે નોકરી લગાવવામાં આવતી હોય છે, જ્યારે જાપા આંબલી ગામ સાથે ચીમાવાડી ગામ પણ અડીને આવેલું છે અને આ ચીમાવાડી ગામની કોઈપણ મહિલા કે વહુને આંગણવાડી વર્કર તરીકે નોકરીએ મૂકવામાં આવતા નથી, જેથી અહીં આવેલ આંગણવાડી કેન્દ્ર 1 પરથી ચીમાવાડી ગામની કોઈ વહુને નોકરી મૂકવામાં આવે એ હેતુથી ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર 1ને તારાબંધી કરી વિરોધ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જાપા આંબલી કેન્દ્ર 1 પર તાજેતરમાં ખાલી પડેલી આંગણવાડી વર્કરની જગ્યા પર જાપા આંબલી ગામના એક બહેનને આંગણવાડી વર્કર તરીકે ફરજનો હુકમ આપવામાં આવ્યો છે અને જેઓ આંગણવાડી ખાતે હાજર પણ થઈ ગયા છે, જેને પગલે ચીમાવાડી ગામના ગ્રામજનો રોષે ભરાઈ કેમ એમના ગામના મહિલાઓને નિમણૂક કરવામાં નથી આવતા એ બાબતને લઈને ગ્રામજનો મરીને આંગણવાડી કેન્દ્ર પર આવીને આંગણવાડીને તારાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો અને માંગ કરી હતી કે ચીમાવાડી ગામની વહુઓ અને બહેનોને આંગણવાડી વર્કર તરીકે ફરજ પર મૂકવામાં આવે. હેમંત રાણા, ZSTV, તાપી. મારું નામ રીતાબેન આકાશભાઈ પાડવી, મારા ગામના રહેવાસી છે. અમે આંગણવાડીમાં અમે રોજ દિવસ છોકરાને મૂકવા આવીએ, આંગણવાડીમાં હેલ્પર છે મૂકવા લેવા આવતી નથી અને એને પૂછીએ જમવાને વગર શું બનાવે એમ પૂછીએ તો એ કહે કે આગળથી સ્ટોક નથી આવતો અને આમ બનાવીને ખવડાવું છું એમ કહે છે. રોજ અમને મૂકવા આવવું પડે છે અને છોકરાઓને એમ ઘરે મૂકવા નથી આવતી, છૂટી આપે છે તો અમને લેવા આવવા પડે છે અને ઘરેથી એ લોકો આંગણવાડીમાંથી રજા આપી દે છે ને પછી અમારે ઘરે જ લેવા હો આવવું પડે છે અને મૂકવા હો આવવું પડે છે. તો હેલ્પરને હેલ્પરબેનને એવું કહેવું છે કે અમારી ગામની હોય હેલ્પર અને વર્કરને આશા અમારી ગામની હોવું જોઈએ અને અમે ગામની હેલ્પર વર્કરને માંગવા ઈચ્છે છે. અમારા ગામમાં ગામનું એવું કહેવાનું એવું છે કે આંગણવાડી જાપા આંબલી એક ગણાય છે પણ એમાં એ તો ચીમાવાડીમાં આવતું છે તો અમને સ્થાનિક બેન જોઈએ છે. વર્કરમાં બી કે હેલ્પરમાં બી કે સ્થાનિકની હોય તો ગામનું સેવા થઈ શકે. આ બીજા ગામની રહે તો અમને સેવા નહીં મળતી. છોકરાને કોઈ બોલાવવાનું કે ગામમાં ફરવાનું ગામનું હોય તો એ બધું ઓળખી શકે. આ ગામમાંનું નહીં હોય તો ઓળખવાનું તો મુશ્કેલી પડે કે નહીં, એટલે અમને ગામની વહુ અથવા છોકરી જોઈએ. છોકરીનું હવે લીધું જ છે તો છોકરી જોઈએ, છોકરી બી જોઈએ અને વહુ બી જોઈએ. સર્વે કરવામાં આવે છે તો સર્વેમાં તો કયું ઘર છે, છોકરાનું કયું ઘર છે અને ગર્ભનું કયું ઘર છે તેમને ખબર હોય. બીજા ગામની હેલ્પર વર્કરને તો આ શું એટલે ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય
સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા